વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ એક ભારતનો વારસો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકરણ એકના સ્વાધ્યાયના ટોટલ ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. પ્રશ્ન એક, આર્ય અને દ્રવિડ પ્રજાનો વિગતે પરિચય આપો. પ્રશ્ન બે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. પ્રશ્ન ત્રણ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો સાંભળશે અને તેનો અભ્યાસ કરી પોતાના વિદ્યાર્થી મિત્રોને જરૂર ને જરૂર શેર કરશે. પ્રશ્ન એક, આર્ય અને દ્રવિડ પ્રજા વિશે વિગતે સમજાવો. જવાબ, આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો એટલે કે નોર્ડિક લોકો કહેવાતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ પણ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત પ્રજા હતી. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેક આને માટે સ્તુતિઓ એટલે કે ઋચાઓની પણ રચના કરી હતી. દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેંજો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી હતી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. પ્રશ્ન બે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. જવાબ, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ એટલે કે વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. પ્રશ્ન ત્રણ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર જવાબ આપો. જવાબ, સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સિદ્ધિ સૈયદની જાળી, હઠીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો ગુજરાતમાં છે. આ ઉપરાંત ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, અંબાજીનું મંદિર, બહુચરાજીનું મંદિર, મહાકાળી માતાજીનું મંદિર, મીરા દાતારની દરગાહ જે ઉનાવા મહેસાણા જિલ્લામાં છે,
અને શામળાજીનું મંદિર જે અરવલ્લી જિલ્લામાં છે વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય.